ધોરણ 11 રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ ભાગ 2. મિત્રો, આપણે ગઈકાલે પરમાણુઓની ઇલેક્ટ્રોન રચનાની અંદર આપણે જેની સામાન્ય રીતે જે મુખ્ય સમજૂતી છે તે આપણે સમજી લીધી છે. હવે ભાગ 2ની અંદર કેટલાક તત્વોની જે આવર્તી વલણ અને તેમાં ઇલેક્ટ્રોનની રચના કેવી રીતે એની ભરાયેલી છે ઇલેક્ટ્રોન, એમાં તેની આપણે સમજ મેળવવાના છે આજે. કાલે આપણે જે વાત કરી એની અંદર મેં તમને સમજાવ્યું હતું કે હાઇડ્રોજન પાસે જો એક ઇલેક્ટ્રોન છે તો હાઇડ્રોજનની અંદર આપણે અહીંયા જે મુખ્ય સંકેત દ્વારા દર્શાવેલું છે તો કે 1s માં એક ઇલેક્ટ્રોન ભરાશે સૌથી પહેલા. હવે એક બાબત આપણે ધ્યાનમાં રાખી લઈશું કે મિત્રો, s કક્ષક હોય તો એક s કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાશે. કોઈ પણ s કક્ષક, p કક્ષક છે તેની પેટા કક્ષકો 3 હોવાથી ત્રણેય પેટા કક્ષકોમાં 2-2 ઇલેક્ટ્રોન સમાય, માટે p કક્ષકની અંદર સૌથી વધુ ઇલેક્ટ્રોન 6 સમાશે. અને એવી જ રીતે ડી કક્ષકની પેટા કક્ષકો 5 છે એટલે 5ોમાં 2-2 ઇલેક્ટ્રોન ભરાય એટલે વધુમાં વધુ તેમાં 10 ઇલેક્ટ્રોન સમાય. આ 3 કક્ષકોની અંદર, અને એફ કક્ષકનું પણ જોઈ લઈએ તો એફ કક્ષકની અંદર વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન સમાશે, કારણ કે તેની પેટા કક્ષકો 7 છે તો 7ોમાં 2-2 ઇલેક્ટ્રોન સમાવાય તો તેમાં 14 ઇલેક્ટ્રોનની ગણતરી થશે. ચલો, હવે આટલું આપણા ધ્યાનમાં રહ્યા પછી આપણે બીજું શું યાદ રાખીશું, તો કે કક્ષકોનો ઉર્જાનો ક્રમ. તો કઈ રીતે? તો કે પહેલા 1s, 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4p, 4d, 4f, આ રીતે કક્ષકોનો ઉર્જાનો ચડતો ક્રમ આપણે યાદ રાખવો પડશે, કારણ કે તે પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવાશે. ચલો, અહીંયા હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનની અંદર એક જ ઇલેક્ટ્રોન છે એટલે 1s માં એક ઉમેરાશે. હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન એટલે 1s માં 2 ઇલેક્ટ્રોન. હવે s કક્ષક સંપૂર્ણ ભરાઈ ચૂકેલી છે એટલે એના પછીની કક્ષકમાં ઇલેક્ટ્રોન જશે હવે નીચેના તત્વમાં. તો લિથિયમ પાસે 3 ઇલેક્ટ્રોન છે તો 1s માં 2 ભરાશે અને 2s માં 2 ભરાશે. હજુ અહીંયા ખાલી છે એક. તો બેરિલિયમ પાસે 4 ઇલેક્ટ્રોન છે તો 1s માં 2 અને 2s માં 2 ઇલેક્ટ્રોન ભરાશે. તો આ રીતે આપણે જુદા જુદા તત્વોની અંદર ઇલેક્ટ્રોનની રચના એ કાલે આપણે સમજ્યા હતા. હવે છેલ્લે નિયોન તત્વની અંદર આપણે સમજ્યા હતા કે 1s2, 2s2, 2p6 એટલે કે n = 1 અને n = 2, એમ બંને જે કોષ છે પ્રથમ શક્તિ સ્તર બંને, એ બંને શક્તિ સ્તર સંપૂર્ણ ભરાઈ ચૂકેલા છે, માટે એ નિયોનની ઇલેક્ટ્રોનીય રચનાને આપણે બ્રેકેટ વડે દર્શાવીએ છીએ, જેને આપણે ઇલેક્ટ્રોન કોર તરીકે ઓળખીએ છીએ. ઇલેક્ટ્રોન કોર. તો હવે આપણે આ ઇલેક્ટ્રોન કોર જે નિયોન છે, નિયોન પાસે 10 ઇલેક્ટ્રોન છે. હવે નિયોન પછીના તત્વો દર્શાવવા માટે આપણે આગળ નિયોન ઇલેક્ટ્રોન કોરમાં મૂકી દઈશું અને ફરી આપણે એના પછીની જે કક્ષક આવશે 3s એમાં 1 ઇલેક્ટ્રોન આવશે. ચલો, પછી 12 નંબરનું તત્વ મેગ્નેશિયમ, મેગ્નેશિયમ પાસે 12 ઇલેક્ટ્રોન છે તો નિયોન અને 3s2. હવે 3s સંપૂર્ણ ભરાઈ ચૂકેલી છે માટે હવે એની પછીની કક્ષકમાં જશે 3p માં. તો જો એલ્યુમિનિયમ 13 તો 3p માં આવી જશે. તો મિત્રો, એ રીતે આપણે આર્ગોન સુધી આપણે શીખ્યા હતા કે આર્ગોન 18 નંબરનું તત્વ છે તો 18 નંબરના તત્વની અંદર 18 ઇલેક્ટ્રોન હોવાથી નિયોન 10, 3s2, 3p6 એમ કરીને ટોટલ 18 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાઈ ચૂકેલા છે. અહીંયા બધી જ કક્ષકો સંપૂર્ણ ભરાઈ ચૂકેલી છે માટે આને આર્ગોનને પણ આપણે ઇલેક્ટ્રોન કોર વડે આપણે દર્શાવીશું. ઇલેક્ટ્રોન કોર વડે. હવે આર્ગોન પછીના તત્વો જ્યારે આવે ત્યારે આપણે નિયોન મૂકતા નથી, તો શું મૂકીશું? આર્ગોન મૂકીશું. તો હવે આપણે અહીંયા જોઈએ બીજી 2 કક્ષકોનો આપણે વિચાર કરીએ. તો અહીંયા હું લખીશ, સમજો, ધારો કે આપણી પાસે પોટેશિયમ 19 નંબરનું તત્વ છે તો 18 નંબરના તત્વ જે નિષ્ક્રિય વાયુ છે આર્ગોન આપણે અહીંયા લખીશું એટલે 18 ઇલેક્ટ્રોન, બરોબર. અને છેલ્લી કક્ષક કઈ ભરાઈ હતી? તો છેલ્લી કક્ષક 3p ભરાઈ હતી. તો 3p પછી કઈ કક્ષક આવે? 4s. તો અહીંયા લખીશું આપણે 4s1, બરોબર. અને ત્યાર પછીનું તત્વ જે એક છે તે બીજું તત્વ અહીંયા જ લખું છું, 20 નંબરનું તત્વ કેલ્શિયમ. તો અહીંયા કેલ્શિયમની અંદર 20 ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાશે? તો આર્ગોનમાં 18 ઇલેક્ટ્રોન જે ઇલેક્ટ્રોન કોર વડે દર્શાવીશું અને 4s માં 2 ઇલેક્ટ્રોન એટલે ટોટલ 20 થઈ ગયા. તો હવે 4s કક્ષક અહીંયા સંપૂર્ણ ભરાઈ ચૂકેલી છે. તો હવે કેલ્શિયમ પછીના જે તત્વો છે જે સ્કેન્ડિયમથી ચાલુ થાય, SC, જેને સ્કેન્ડિયમથી
શરૂ કરીને અહીંયા આપણે થોડી નોંધ લખી દઈએ, એક નવી ભાત અનુસરવામાં આવે છે જેમાં 3D કક્ષકોની ઉર્જા 4P કક્ષકો કરતા ઓછી હોય છે 4P કક્ષકો કરતા 3D કક્ષકોની ઉર્જા કેવી હોય છે? ઓછી હોય છે. એટલે કે 3D કક્ષકોની ઉર્જા ઓછી છે. કહેવાનો મતલબ કે આ રીતે દર્શાવાય, 3D લેસ ધેન 4P, બરોબર, જે આપણને ખબર છે N+L ના નિયમ મુજબ. માટે થ્રીડી કક્ષક પહેલા ભરાય છે ઇલેક્ટ્રોનથી માટે SC થી ઝીંકમાં પ્રગતિપૂર્વક એટલે એક એક ઇલેક્ટ્રોન ભરાય તે રીતે ઇલેક્ટ્રોન 3D કક્ષકોમાં ભરાય છે, જે આપણે જોઈએ. ચલો જે આપણે ટેબલમાં આપણે જોઈએ, તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ ટેબલની અંદર તમને ખ્યાલ આવશે. તો આની અંદર તમે સમજો, ચલો કેલ્શિયમ સુધી 4S2 પૂરી થઈ ગઈ. હવે 4S પછી કઈ કક્ષક આવશે? હવે SC 21 નંબરનું તત્વ. હવે 21 નંબરનું તત્વ છે એટલે 18 અને આર્ગોન 18 થશે ઇલેક્ટ્રોન. હવે બીજા 3 ઇલેક્ટ્રોન રહ્યા, તો 3 ઇલેક્ટ્રોન પૈકી 2 ઇલેક્ટ્રોન 4S માં અને બીજો 1 ઇલેક્ટ્રોન ડીમાં જશે. હવે ડીમાં વધુમાં વધુ મિત્રો ખબર છે તમને કેટલી ભરાશે? ડીમાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન ભરાશે. હવે 1 થી ચાલુ થશે, છેક 10 સુધી ઝીંકમાં પૂરું થશે. તો ચલો હવે આપણે જોઈએ આગળ. ટિટેનિયમ 22 નંબરનું તત્વ, તો આર્ગોન 18. હવે અહીંયા જો મિત્રો એક ધ્યાન રાખીશું કે મેં અહીંયા 4S ને પાછળ લખ્યું છે અને 3D ને આગળ લખ્યું છે. તો આવું કેમ કર્યું? તો અહીંયા મુખ્ય ક્વોન્ટમ નંબર જે N છે એની વેલ્યુ ઓછી જે હોય એ આપણે પહેલા લખીએ છીએ, બાકી ઉર્જા તો 4S ની ઓછી છે અને 3D ની વધુ છે. એટલે 4S2 પહેલું જ આવવું જોઈએ, પણ અહીંયા મુખ્ય ક્વોન્ટમ નંબર એનો વધારે છે માટે એને આપણે પાછળ લખીએ છીએ. તો 4S2 અને 3D2 એટલે બોલાશે આ રીતે, 3D2 4S2. ચલો હવે વેનેડિયમ 23 ઇલેક્ટ્રોન એટલે 18 ઇલેક્ટ્રોન આર્ગોનમાં, હવે બીજા 5 ઇલેક્ટ્રોન એ પૈકી 4S2માં 2 ઇલેક્ટ્રોન અને બાકી 3 રહ્યા તે 3D2માં. પહેલા 4S માં મિત્રો ભરાશે, યાદ રાખજો, કારણ કે અહીંયા 4S થી આપણે શરૂઆત કરેલી છે, પણ લખવાનું ખાલી 3D આગળ. ચલો ક્રોમિયમ, હવે ક્રોમિયમમાં એક અપવાદ સ્વરૂપ છે કે 4S ની અંદરથી 1 ઇલેક્ટ્રોન જમ્પ મારીને 3D માં જાય છે, કારણ કે 3D માં આની ખરેખર ઇલેક્ટ્રોન રચના કેવી હોવી જોઈએ? તો કે આર્ગોન બ્રેકેટમાં આપણે લખીશું ઇલેક્ટ્રોન કોર અને 3D 4 4S 2 છે. ખરે આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આ રીતે હોય છે, પણ ખરેખર આ નથી. તો એની ઇલેક્ટ્રોન રચના 3D 5 4S 1 છે. એ શા માટે છે એનો આપણે થોડા સમય પછી આપણે ખ્યાલ મેળવીએ. ચલો એ જ રીતે મેંગેનીઝથી કે છેક ઝીંક સુધી એની ઇલેક્ટ્રોનીય રચના ડી કક્ષકની અંદર, 3D કક્ષકની અંદર ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાઈ ચૂકેલ છે. હવે બે જ તત્વો આપણને અહીંયા આગળ એવા મળ્યા કે જેમાં ઇલેક્ટ્રોનની રચના, એક કોપર, જુઓ મિત્રો અહીંયા કોપરની અંદર એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો આર્ગોનના 18 ઇલેક્ટ્રોન, હવે બાકી વધ્યા કેટલા? તો 9 ને 2 11. હવે 11 ઇલેક્ટ્રોન ભરવા છે, તો 11 ઇલેક્ટ્રોન આ મુજબ ભરાય. જુઓ આર્ગોન, હવે 4S2માં, હવે 2 એટલે 11માંથી 2 જાય તો 9, હવે 9 ઇલેક્ટ્રોન 3D માં હોવા જોઈએ. એટલે આ પ્રમાણે એની ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ, પણ એવી નથી મિત્રો. જેવી રીતે અહીંયા એક ઇલેક્ટ્રોન જમ્પ મારીને 3D માં જાય ને 3D 5 બનાવે છે, જો 3D 4ની જગ્યાએ 3D 5 છે ખરેખર. તો આવું કેમ થયું? એ જ રીતે અહીંયા જુઓ, 4S માંથી એક ઇલેક્ટ્રોન જમ્પ મારીને, અહીંયા એક જ ઇલેક્ટ્રોન રહ્યો તો જમ્પ મારીને 3D માં જાય છે. તો આવું કેમ થયું તેની આપણે ચર્ચા વિગતવાર કરીએ છીએ. તો આ બંને જે તત્વો છે ક્રોમિયમ અને કોપર, તેની ઇલેક્ટ્રોનની રચના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો તો મિત્રો મેં અહીંયા લખેલી જ છે કે ક્રોમિયમ 24 નંબરનું તત્વ છે. હવે ખરેખર આપણે અહીંયા જોવાનું છે, આ ક્રમ મુજબ મેં લખેલું છે. જુઓ આ ક્રમ મુજબ, તો 4S માં અહીંયા 18 ઇલેક્ટ્રોન આર્ગોનમાં જશે અને
બાકી રહેલા 6 ઇલેક્ટ્રોન પૈકી 2 ઇલેક્ટ્રોન એસમાં અને 4 ઇલેક્ટ્રોન ડીમાં જશે, કારણ કે પહેલા એસ ભરાય ને પછી ડી ભરાય. આ નિયમ મુજબ મિત્રો મેં લખેલી છે, આ જે છે તે નિયમ મુજબ, એટલે આ રીતનું ભરાયેલું હોવું જોઈએ, પરંતુ આ રીતનું નથી. તો કેવું છે, તો આ જે 4s માંથી એક ઇલેક્ટ્રોન અહીંયા 3d માં જતો રહે છે, એટલે અહીંયા 4s1 થઈ જશે અને 3d5. તો આ એની ઇલેક્ટ્રોનની રચના સાચી છે, બરોબર. અને એ જ રીતે કોપરમાં તો ક્રમ મુજબ મિત્રો આ રીતે થાય છે, જો ક્રમ મુજબ 4s2 અને 3d9 થાય છે. પણ અહીંયા ક્યાંક ઉપર જેમ જ કે 4s માંથી એક ઇલેક્ટ્રોન જમ્પ મારીને 3d માં જતો રહે છે, તો આવું થવાનું કારણ શું હોઈ શકે? તો 3d10 બને છે અને 4s1 બને છે. તો ખરેખર ઇલેક્ટ્રોનની રચના આવી હોવી જોઈએ, પરંતુ એવી નથી. અસામાન્ય ઇલેક્ટ્રોનની રચના આની છે, અને આ ઇલેક્ટ્રોનની રચના એની સ્થાયીતા પ્રાપ્ત કરે છે, તે તત્વોને સ્થાયી બનાવે છે. તો તેનું કારણ સમજીએ. તો આ બંનેમાં આપણે જોઈએ તો 3d ની અંદર ક્રોમિયમની વાત કરીએ તો 3d માં 4 ઇલેક્ટ્રોનની બદલે કેટલા ભરાય છે? 5 ઇલેક્ટ્રોન ભરાય છે. સામા ક્રોમિયમમાં. ચલો એ જ રીતે કોપરની વાત કરીએ તો કોપરમાં 3d કક્ષકમાં 9 ઇલેક્ટ્રોનને બદલે કેટલા ભરાય છે? 10 ઇલેક્ટ્રોન ભરાય છે. 10 ઇલેક્ટ્રોન ભરાય છે. તો આનું કારણ મિત્રો શું હોઈ શકે? તમને ખ્યાલ આવી ગયો હશે કે 3d કક્ષકોની પેટા કક્ષકો કેટલી હોય? 5 છે. હવે હું અહીંયા તમને કહું છું કે આ 3d કક્ષકો અહીંયા સામાન્ય રીતે તમને સમજ આપું, તમને ખ્યાલ આવી જશે. તો 5 કક્ષકો મેં 3d ની લખી. ચલો 5 કક્ષકો. હવે આ 5 કક્ષકોની અંદર સામાન્ય રીતે 3d4 હોય, 3d4 આ રીતે 3d4, અને બાજુમાં એક 4s કક્ષક છે, એમાં 2 ઇલેક્ટ્રોન છે. 4s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, પણ અહીંયા 2 ઇલેક્ટ્રોન હોય ને, તો 1 ઇલેક્ટ્રોન જમ્પ મારીને અહીંયા આવે છે, અને અહીંયા 5 કક્ષકોની અંદર તે 1 ઇલેક્ટ્રોન ભરાઈ જાય છે અને સ્થાયીતા પ્રાપ્ત કરે છે. અહીંયા તમામ પેટા કક્ષકની અંદર તમામ કક્ષકોમાં 1 ઇલેક્ટ્રોન ભરાવા માટે, એટલે કે અર્ધપૂર્ણ કમ્પ્લીટ થવા માટે, હું શું કહેવા માંગુ છું, અર્ધપૂર્ણ ભરાવા માટે. કક્ષકો અર્ધપૂર્ણ ભરાવી એટલે શું? તો કે તમામમાં 1 ઇલેક્ટ્રોન હોવો, તમામ પેટા કક્ષકોમાં 1 ઇલેક્ટ્રોન હોવો, તેને આપણે અર્ધપૂર્ણ ભરાયેલી કહેવાય. અને સંપૂર્ણ ભરાયેલી એટલે શું? તો કે તેમાં તમામ પેટા કક્ષકોની અંદર 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો અહીંયા આ જે એસ કક્ષક જે હોય છે, એ એસ કક્ષકમાંથી આ ડી કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન જમ્પ મારીને જતો રહે છે અને સ્થાયીતા પ્રાપ્ત કરે છે. તો મિત્રો આના પરથી આપણે કહી શકાય, એવી જ રીતે આમાં પણ એવું થાય છે, 9 ઇલેક્ટ્રોન હોય છે આ રીતે, 1 2 3 4 5, અને આ એસ કક્ષક છે. તો એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, અહીંયા જો 9 ઇલેક્ટ્રોન હશે આ રીતે, આ રીતે 9 ઇલેક્ટ્રોન છે. 1 ઇલેક્ટ્રોન અહીંયાથી જમ્પ મારીને અહીંયા આવે છે ડી કક્ષકમાં, અને સ્થાયીતા પ્રાપ્ત કરે છે, એટલે કે સંપૂર્ણ ભરાવાનો પ્રયત્ન કરે છે. હું તમને શું કહેવા માંગુ છું તે તમે સમજો, કે આ બંને તત્વોમાં એવું છે કે 1 ઇલેક્ટ્રોન ખૂટે છે તેમની ડી કક્ષકમાં, અર્ધપૂર્ણ ભરાવા માટે ક્રોમિયમમાં અને કોપરમાં સંપૂર્ણ ભરાવા માટે. એટલે 1 ઇલેક્ટ્રોન સામાંથી લઈ લેશે? એસ કક્ષકમાંથી લઈ લેશે, બરોબર. તો અહીંયા આપણે એ લખીશું, નોંધ કરીશું કે કક્ષકો જ્યારે અર્ધપૂર્ણ કે પૂર્ણ, એટલે આ અર્ધપૂર્ણ છે અને આ પૂર્ણ છે, પૂર્ણ ભરાયેલી હોય ત્યારે વિશેષ સ્થાયીતા પ્રાપ્ત કરે છે. વિશેષ સ્થાયીતા પ્રાપ્ત કરે છે એટલે કે તેની ઉર્જા ઓછી ઉર્જા હોય છે, ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હોય છે એટલે સ્થાયી રહે છે. ઓછી ઉર્જા અહીંયા લખીશું, બરોબર. એટલે આપણે કઈ કઈ કક્ષકો, એટલે કે જો પી કક્ષકોની પેટા કક્ષકો કેટલી, તો કે 3, તો કે 3ેયમાં 1 ઇલેક્ટ્રોન ભરાય એટલે અર્ધપૂર્ણ થઈ. હવે પી કક્ષકોની પેટા કક્ષકો 3 છે, 3ેયમાં 2 ઇલેક્ટ્રોન ભરાય તો 6 થશે, બરોબર. એટલે P3 P6. હવે ડી કક્ષકોની પેટા કક્ષકો 5, એટલે 5ેયમાં 1 ઇલેક્ટ્રોન ભરાય, અને 5ેયમાં 2 ઇલેક્ટ્રોન ભરાય તો 10 આવે.
તો આ રીતે P3, P6, D5, D10, એ જ રીતે F7, F14 કક્ષકો, એટલે આવી કક્ષકો જે પરમાણુમાં જોવા મળે, આ રીતે ભરાયેલી કક્ષકો, અર્ધપૂર્ણ કે પૂર્ણ ભરાયેલી કક્ષકો આપણને જોવા મળે પી, ડી અને એફમાંથી, તો તે વધુ સ્થાયીતા દર્શાવે, વધુ સ્થાયીતા ધરાવે છે. આટલું આપણે યાદ રાખીશું. માટે કોપરની અંદર મિત્રો D10 અને ક્રોમિયમમાં D5 રચના સ્વીકાર્ય છે. એટલે અહીંયા આપણે લખીશું કે કોપરમાં D10 એટલે કે અહીંયા છે જ આપણા લિસ્ટમાં, અને ક્રોમિયમમાં D5 રચના આપણે સ્વીકાર્ય છે. ચલો મિત્રો, હવે 3D કક્ષક આપણે સંપૂર્ણ ભરાઈ ચૂકેલી છે, એટલે અહીંયા આપણે 3D કક્ષકની વાત કરી તો ઝીંકની અંદર 3D કક્ષક સંપૂર્ણ ભરાઈ ચૂકેલી છે. હવે 3D પછી કોનો વારો આવશે? તો 3D કક્ષકો સંપૂર્ણ ભરાઈ ચૂકે પછી, એટલે કે સંતૃપ્ત થયા પછી, સંતૃપ્ત એટલે શું, પૂરેપૂરા ઇલેક્ટ્રોન ભરાઈ જાય પછી આવશે 3D, પછી 4P માં ઇલેક્ટ્રોન ભરાશે. તો અહીંયા આપણે નોંધ કરીશું, હવે 3D કક્ષકો સંતૃપ્ત થયા ફરી 4P કક્ષકો ભરાય છે, 4P કક્ષકો ભરાય છે. અને એ 4P કક્ષકોનો ક્રમ ક્યાંથી ક્યાં સુધી? તો કે ગેલિયમ, GA એટલે ગેલિયમ આપણે કહીશું, એ ગેલિયમથી શરૂ થાય છે અને ક્રિપ્ટોનમાં પૂર્ણ થાય છે, ક્રિપ્ટોનમાં પૂર્ણ થાય છે. એટલે આગળની તેની ઇલેક્ટ્રોનિક રચના છે જે જોવી હોય તો હું તમને આ રીતે આ ટેબલમાં બતાવું, તમને ખ્યાલ આવશે. જુઓ, ચલો આપણે અહીંયા સુધી ઝીંક સુધી પૂરું થઈ ગયું. હવે ઝીંક સુધી પૂરું થઈ ગયા પછી અહીંયા ગેલિયમની અંદર 31 નંબર છે. હવે આ ડીમાં પૂરું થઈ ગયું, જો પહેલા બેમાં આ 4S માં પહેલા 2 ઇલેક્ટ્રોન ભરાય, પછી આ ડીમાં 10-10 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. ચલો હવે ઇલેક્ટ્રોન 4P માં જશે, એટલે 4P1, 4P2, 4P3, 4P4, 4P5, 4P6 ક્યાં સુધી? તો કે ક્રિપ્ટોન સુધી. જુઓ, ગેલિયમથી ક્રિપ્ટોન સુધી, તો એ ક્રમશઃ ભરાશે. અને ત્યાર પછી મિત્રો જે છે, તમે હું બોલું છું તેમ તેમ તમે તમારા ટેક્સ્ટબુકની અંદર જે ટેબલ આપેલું છે એ ટેબલમાં તમે જોશો તો તમને તરત ખબર પડી જશે. તે પછી જે 18 તત્વો છે, એ 18 તત્વો ક્યાંથી ક્યાં સુધી? તો કે રૂબિડિયમથી ઝેનોન સુધી. એમાં ઇલેક્ટ્રોન ભરાવાની એક ભાત છે, ઇલેક્ટ્રોન ભરાવાની ભાત છે. કેવા પ્રકારની ભાત છે? જેમાં 5s, 4d અને 4p કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય છે. તો આ એની ભાત કહેવાય, ભરાય છે. એટલે રૂબિડિયમથી ઝેનોન સુધીની ભાત કહી, તો કે 5s, 4d અને 4p કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાશે. જેની ભાત કોના જેવી છે? તો કે જેની ભાત આગળ આપણે શીખીએ ને, આગળ જે જોયું કે જેમાં 4s, 3d અને 4p, અહીંયા 5p આવશે મિત્રો, 5p, 4s, 3d અને 4p ના જેવી જ છે. બરોબર, યાદ રાખીશું આપણે રૂબિડિયમથી ઝેનોનની અંદર જે ઇલેક્ટ્રોન ભરાય છે તે ઇલેક્ટ્રોન 5s, 4d અને 5p કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય છે. હવે આપણા ટેક્સ્ટબુકની અંદર જે હવે પછીની જે ઇલેક્ટ્રોનિય રચના છે ક્રિપ્ટોન પછી, એ ક્રિપ્ટોન પછીની ઇલેક્ટ્રોનિય રચનામાં થોડી ભૂલો છે, એટલે મિત્રો આપણે એના નિયમોને ધ્યાનમાં રાખીશું. કયા નિયમો? તો મેં તમને જે રીતે N+L ના નિયમ મુજબ આગળ કઈ કઈ કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવાના છે તે પ્રમાણે તમારે ભરતી કરવાની, તો તમારી ઇલેક્ટ્રોનિય રચના સાચી રહેશે. હવે મિત્રો આ બધી વાત બરોબર, પણ આ ઇલેક્ટ્રોનિય રચના આનો ઉપયોગ શું છે, આનો યુઝ શું થાય? તો મિત્રો આનો ઉપયોગ એ છે કે કેટલાક તત્વો જે છે, બરોબર, એ તત્વોની રાસાયણિક વર્તણૂક કેવી છે તે આપણે જાણી શકાય, રાસાયણિક વર્તણૂક જાણી શકાય. ત્યાર પછી પરમાણુઓ ભેગા મળીને સંયોજાઈને સંયોજન
શા માટે બનાવે છે તેનો પણ પ્રશ્ન આપણને અહીંયા આગળ એનો ઉકેલ મળે. કેટલાક તત્વો જે છે તે તત્વો ધાતુ જ શા માટે છે, ધાતુ તરીકે શા માટે વર્તે છે તેનો જવાબ પણ આપણને મળી જાય. કેટલાક તત્વો જે છે તે અધાતુ તરીકે કેમ વર્તે છે તો એનો પણ જવાબ આપણને મળી જાય છે આની ઇલેક્ટ્રોનની રચના પરથી. ત્યાર પછી હિલિયમ, નિયોન, આર્ગોન જેવા તત્વો છે તો એ તત્વો નિષ્ક્રિય છે. નિષ્ક્રિય નિષ્ક્રિય એટલે તે બીજા તત્વો સાથે પ્રક્રિયા કરતું નથી. પરંતુ હેલોજન જેવા તત્વો જે છે, હેલોજન, સોડિયમ આવા જે તત્વો છે તે કેવા છે, સક્રિય છે. તો આ કેમ છે આવું, તો એનો પણ પ્રશ્ન આપણને જે તે તત્વોની ઇલેક્ટ્રોનની રચના પરથી મળી જાય છે. મિત્રો, આ બધા જ પ્રશ્નોનો ઉકેલ આપણે ધીમે ધીમે આગળ જે ચેપ્ટરો આવવાના છે એમાં આપણે સમજવાનું છે. એમાં ધાતુ, અધાતુ, કેટલાક તત્વો નિષ્ક્રિય છે, કેટલાક તત્વો સક્રિય છે, સંયોજન કેવી રીતે બને છે, કેટલાક પ્રશ્નોનો ઉકેલ આપણે ધોરણ 9માની અંદર મેળવેલો છે અને કેટલાક પ્રશ્નોનો ઉકેલ આપણે હવે જેમ જેમ આગળ જઈશું તેમ તેમ આપણે મેળવવાના છે. તો એટલા માટે તત્વોની જે ઇલેક્ટ્રોનની રચના છે સૌથી અગત્યની છે, કારણ કે તેના પરથી આપણને જે તે તત્વોની જે એની વર્તણૂક હોય છે ને એ કેવું કેવા પ્રકારનું વર્તન કરશે તે આપણે સમજી શકીએ છીએ. તો મિત્રો, આ પ્રમાણે આપણે હું તમને આમાં એક એક માર્ક્સના, બે બે માર્ક્સના પ્રશ્નો કદાચ પૂછીશ તો એની અંદર તમારે આ જ રીતે તમારે વ્યવસ્થિત રીતે તેની ઇલેક્ટ્રોનીય રચના લખવાની છે. તેમાં બે માર્ક્સનો કોઈ પ્રશ્ન પૂછું તો એ પણ તમારે લખવાનો છે. એની આવર્તી વલણ પૂછું તો એ પણ તમારે લખવાનું છે, બરાબર. હવે પછી આપણે આગળના વિડીયોની અંદર ક્રોમિયમ અને કોપર જે આપણે જોયું કે અપવાદરૂપ છે, અપવાદરૂપ એટલે તેની ઇલેક્ટ્રોનની રચના જે આપણે આઉબાઉ, પાવલી અને હુંડના નિયમ મુજબ નથી, તો એના કેટલાક અગત્યના કેટલાક કારણો છે, તે શા માટે તેની ઇલેક્ટ્રોનની રચના તે ત્રણેય નિયમને અનુસરતી નથી તેના કેટલાક કારણો છે, એ કારણ આપણે ફરીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.